नमस्कार विद्यार्थी मित्रों, नमस्कार विद्यार्थी मित्रों, साउंड वीडियो ओके, वॉइस आवे छे, प्रॉपर वीडियो प्रॉपर देखाय छे, फटाफट कमेंट में जणाई दो साउंड वीडियो परफेक्ट। यस, जय हिंद जय भारत, जय हिंद जय भारत। वॉइस ओके ना सर, बधाने क्लियर छे भाई? जय हिंद जय भारत। राठौर अजय भाई, निखिल भाई, अशोक भाई, आरती कैसे है सब लोग? भवानी गोविंद भाई, साउंड ओके छे? डन छे ना ऑडियो वीडियो? ओके, वेरी गुड। चलो चलो, सरस सरस। अनिल भाई, सिद्धू मकवाणा, आकाश परमार, मिस्टर संकट संकट संकट, सॉरी जे कई होय, अरविंद भाई, ओके चलो डन छे, डन। चलो मोनिका, सुरेश, यस डेफिनेटली। सौथी पहला तो बे जणाई दो के जेने जेने हजु पण शेयर करवानुं बाकी होय ए अचूकथी પોતાના ગ્રુપ સર્કલ ની અંદર, પોતાના મિત્ર વર્તુળ ની અંદર ફટાફટ એક વખત શેર કરી દો। ખૂબ સરસ રીતે આજે પણ આજે કઈ નવી ડિસ્કસ આપણે કરવાની છે। આપણે અત્યાર સુધીમાં અલગ અલગ ચેપ્ટર્સ વિશે ભણ્યા છે અને હવે એની અંદર કઈક નવા ચેપ્ટર ની આપણે ડિસ્કસ કરવાના છે, જેનું નામ છે કાર્ય અને સમય। તો હજી પણ જેને જેને શેર કરવાનું બાકી હોય એ બધા ફટાફટ એક વખત શેર કરી દો, કારણ કે આજે નેશનલ મેથેમેટિક્સ ડે એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસ। આપણા મહાન ગણિત શાસ્ત્રી રામાનુજ નો આજે હેપી બર્થડે છે, આપણે બધાને ખ્યાલ છે, તો આપણે ચોક્કસથી એમને એક વખત યાદ કરી લઈએ અને બધાને, તમને બધાને પણ હેપી મેથેમેટિક્સ ડે। બધા એક વખત કમેન્ટ માં ફટાફટ હેપી મેથેમેટિક્સ ડે લખી નાખો મિત્રો, જલ્દીથી ચલો। યસ માહી, વેરી ગુડ, હેપી મેથેમેટિક્સ ડે બધા કમેન્ટ માં એકવાર લખી નાખો અને પછી આપણે આપણા આદરણીય રામાનુજ સાહેબને યાદ કરી અને આજના ગણિતની ભણવાની આપણે શરૂઆત કરીએ। તો આપણે ફરી એક વખત બધા જય હિન્દ જય ભારત, ચાલો એક વખત લખી નાખજો બધા ફટાફટ। યસ ગુડ ઇવનિંગ, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે વલ્લી બોક્સ એકેડેમીના આ પ્લેટફોર્મ પર। યસ હેપી મેથેમેટિક્સ ડે, યસ યસ, વેરી ગુડ ગુડ, ચલો સરસ। બાકી બધા મજામાં? ઓલ વેલ, યસ હેપી મેથેમેટિક્સ ડે। બસ બસ, આ જબરદસ્ત કમેન્ટ બધી, હેપી મેથેમેટિક્સ ડે હતી આજે, કમેન્ટ બોક્સ ભરાઈ જવું જોઈએ સરસ, ખૂબ સરસ રીતે આજે પણ આપણે ભણવાના છીએ। થેન્ક યુ વિશાલભાઈ, થેન્ક યુ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। એક દિવસ તમારો જન્મદિવસ પણ રાજ્ય ગણિત દિવસ તરીકે ઉજવાશે, ખરે 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 તો વાત છે, રાજ્ય ગણિત દિવસ તરીકે ના ઉજવે તો કાંઈ નહીં, પણ એક વખત મારી પાસે ભણેલો એક એક વિદ્યાર્થી, વલિંગ બોક્સ સાથે જોડાયેલો એક એક વિદ્યાર્થી, એ ચોક્કસથી એક વખત યાદ ચોક્કસથી દર વખતે યાદ કરીએ છીએ। આજ સુધીનો કોઈ પણ લેક્ચર એવો નથી થયો કે આપણે આપણા દેશને યાદ ન કર્યું હોય। એક વખત ફટાફટ જય હિન્દ જય ભારત લખી નાખો અને જેને જેને શેર કરવાનું હોય શેર કરી દો। હવે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ છીએ। શું ગિફ્ટ આપી હતી? અચ્છા, એ મેં ખરેખર હજી કોલેજને જોઈ નથી, સમય નથી મળ્યો, કારણ કે એકચ્યુઅલી આજે લેક્ચર થતા એટલા બધા, અને જેવો લેક્ચર 8 વાગ્યા સુધી જનરલી લેક્ચર હોય છે, 8 વાગ્યા સુધી લેક્ચર હોય ને પછી તરત જ આપણે 9 વાગે લાઈવ લેક્ચર હોય, એટલે ઇન બિટવીન જમીને તરત જ આપણે લાઈવ શરૂ કરવાનું હોય, એટલે એટલો બધો સમય હજી નથી મળ્યો મને। વોઇસ ઓકે છે? જનક છે એમ કે છે કે અવાજ ચોટે છે, કઈ અવાજમાં ઇશ્યુ ખરો?
જેની અંદર ઝડપ સમય અંતર હોય કે ગુણોત્તર પ્રમાણ હોય કે ભાગીદારી હોય કે મિશ્રણ હોય કે વર્ગ વર્ગોના દાખલા હોય કે કેલેન્ડર હોય આ બધાની કંઈક કંઈક અંશે પ્રોબ્લેમ જે કંઈક સોલ્યુશન કરા થઈ શકતું હશે એ મોસ્ટલી મેં પ્રોબ્લેમમાં સોલ્યુશન કરાવ્યું હશે તો આ દાખલાને ધ્યાનથી જુઓ તો એક કામ 15 મિનિટમાં એ નામનો એક વ્યક્તિ છે એ એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરે છે તો તેનું કામનો દર પ્રતિ સેકન્ડમાં શું ભાઈ કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધવાનું છે કામનો દર એટલે બીજું કાઈ નહીં ભાઈ ફોર્મ્યુલા તો લેવાની ખાતરી નથી ભાઈ ચોખ્ખી વાત છે છે ફોર્મ્યુલા કામનો દર બરાબર કરેલું કામ છે એટલે તે માટે લાગતો સમય એની વાતને ખાલી સમજો ને એને શું કહ્યું છે એને એમ કહ્યું છે કે કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો કામનો દર પ્રતિ સેકન્ડમાંનો અર્થ એક જ થાય ભાઈ પ્રતિ સેકન્ડ એ કેટલું કામ કરે છે બસ એટલી જ વાત બરાબર છે એટલી જ વાત બાકી એઝ ઇટ ઇઝ તો ચાલો 2 મિનિટ વેઇટ કરજો કદાચ સાઉન્ડમાં કે ઇશ્યુ હોય તો 2 મિનિટ વેઇટ કરો 2 મિનિટ આપણે હમણાં જોઈ લઈએ કદાચ ચાલો હવે ડન છે જણાવી દો ચાલો ફટાફટ ઓકે ને તો અહીંયા આપણને એક વખત ફટાફટ મને થંબ આપી દો સાઉન્ડ હવે ઓકે છે જુઓજી ક્લિયર કટ ઘૂઘરા જેવો અવાજ આવી ગયો જુઓજી ઘૂઘરો અવાજ આવે હજી પણ ઓકે ચાલો ડન હે ને હવે કઈ ઘટે તો બોલો હવે બરાબર ને ઘટે તો હવે ખાલી ડિસ્પ્લેમાં ઝાખું ઝાખું દેખાશે દેખાય છે ના ડિસ્પ્લેમાં તો કાંઈ ઇશ્યુ નથી ડિસ્પ્લે તો ડન જ છે ચાલો ફટાફટ અહીંયા ધ્યાન ભાઈ બીજું કાંઈ નહીં કામનો દર પ્રતિ સેકન્ડનો અર્થ એક સાદી ભાષામાં કહી દઉં ને તો દર સેકન્ડે કેટલું કામ થાય છે એની મારે શોધવાનું છે દર સેકન્ડે હવે અહીંયા સીધી વાત છે કે 15 મિનિટમાં કામ પૂર્ણ કરે છે એક કામ 15 મિનિટમાં કરે છે તો હું અહીંયા ત્રિરાશીનો ઉપયોગ કરીશ 15 મિનિટમાં એક કામ પૂરું કરે છે તો એ પૂછે છે કે દર સેકન્ડે કેટલું કામ થશે દર સેકન્ડે કેટલું કામ થશે એટલે ખરા અર્થમાં જોઈએ તો 15 મિનિટ એટલે 15 મિનિટ એને સેકન્ડમાં ફેરવો તો 15 × 60 એટલે શું થાય 900 સેકન્ડ થાય કે નહીં 900 સેકન્ડમાં એક કામ થાય છે આવો અર્થ થયો થયો ને તો એક સેકન્ડમાં કેટલું થાય ધેટ્સ ઇટ બરાબર બાકી સૂત્ર સૂત્ર પણ મૂકવું હોય તો તમે મૂકી શકો છો કોઈ ઇશ્યુ નથી બરાબર ડન છે ચાલો 900 સેકન્ડમાં એક કામ તો એક સેકન્ડમાં કેટલું હજી નો ક્લિયર થયું હોય સાંભળી લે પ્રતિ સેકન્ડ કામના દરનો અર્થ એક જ થાય દર સેકન્ડે કેટલું કામ થાય છે મારે એ શોધવાનું છે અહીંયા મને ખબર પડી ગઈ કે કામ છે એ 15 મિનિટમાં પૂરું થયું 15 મિનિટમાં પૂરું થયું તો દર સેકન્ડે કેટલું થયું એ શોધવું હોય તો 15 મિનિટને મારે સેકન્ડમાં ફેરવવી પડે 15 × 6 90 એટલે 900 સેકન્ડ થાય 900 સેકન્ડમાં એક કામ તો એક સેકન્ડમાં કેટલું 1/900 આ આપણો જવાબ છે કામ પ્રતિ સેકન્ડ બાકી જેને સૂત્રની મદદથી કરવું હોય એમને પણ સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા સૂત્ર આવે કામનો દર બરાબર કરેલું કામ છેદમાં તે માટે લાગતો સમય પણ મારો પહેલેથી આગ્રહ રહ્યો છે કે બને ત્યાં સુધી ફોર્મ્યુલાની આપણે જરૂર ન પડે એવો પ્રયત્ન કરો ડન છે તો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચાલો તો આસાન સવાલ છે રમેશ એક કામ 5 કલાકમાં પૂર્ણ કરે તો તેનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો જે કરીશું એ સામાન્ય બુદ્ધિથી કરીશું સમજણથી કરીશું ખોટા સૂત્ર કે ખોટી કોઈ શોર્ટ ટ્રીકનો અહીંયા ઉપયોગ આપણે કરીશું નહીં ભાઈ ધ્યાનથી જુઓ પ્રતિ મિનિટમાં શોધવાનું છે ભાઈ
પાંચ કલાકમાં પૂરું કરે છે તો પાંચ કલાક એટલે મને ખબર પડે કે નહીં કે એક કલાક એટલે 60 મિનિટ થાય તો પાંચ કલાક એટલે 300 મિનિટ થાય 300 મિનિટમાં એક કામ થાય છે ભાઈ તો એક મિનિટમાં કેટલું કામ થશે આ આપણો પ્રશ્ન બરાબર તો 1 × 1/300 આ મારો જવાબ થાય 1/300 કામ પ્રતિ મિનિટ ધેટ્સ ઈટ ચાલો ઓકે છે મિત્રો હેને કોઈ લાંબી પ્રોસેસ નહીં નહીં ખાલી 300 નહીં આવે જોજો ધ્યાનથી 1 × 1/300 આવશે 300 પણ ઓપ્શનમાં આપ્યા જ છે એટલે ભૂલ ન થાય ધ્યાન રાખજો મેં કહ્યું એમ કે 5 કલાકમાં કામ પૂરું કરે છે એનો મતલબ એમ થાય કે 300 મિનિટમાં કામ કરે તો 300 મિનિટમાં એક કામ તો 1 મિનિટમાં કેટલા ડન છે ચલો કદાચ થોડો ઘણો કઈ ટેકનિકલ ઇશ્યુ હશે તો થોડી વારમાં સરખો થઈ જશે ડોન્ટ વરી તો આપણે અત્યારે આગળના ટોપિકમાં જઈએ છીએ આમ પ્રોપરલી આમ તમને સમજાઈ જતું હોય તો ધ્યાનથી સમજી લો એટલે ખ્યાલ આવી જશે ડન છે ચલો યંત્ર કોઈ એક એ નામનું યંત્ર છે 2 કલાકમાં 1/5 ભાગનું કામ કરે છે તો તેનો કામનો દર પ્રતિ મિનિટમાં કેટલો એવો પ્રશ્ન પૂછ્યો છે શું કહ્યું છે ધ્યાનથી વાંચજો ભાઈ કે 2 કલાકમાં 1/5 ભાગનું કામ કરે છે તો તેનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો જો બહુ જીવનમાં દુખી ન થવું શાંતિથી સમજો એટલે ખબર પડી જશે 1/5 એટલે આખા ગામને ખબર પડે 5મા ભાગનું કામ જો ભાઈ હવે એક યુપીએસસી લેવલનો સવાલ પૂછવામાં આવશે 5મા ભાગનું કામ જો 2 કલાકમાં થતું હોય 5મા ભાગનું કામ જો 2 કલાકમાં થતું હોય તો આખું કામ 10 કલાકમાં થાય એક કામ છે ને પૂરેપૂરા 10 કલાકમાં થાય હવે આ પ્રેક્ટિકલ વસ્તુ છે ને સમજી શકાય એવી બાબત છે ફરી સાંભળી લેજો જેને ક્લિયર ના હોય 1/5 ભાગનું કામ 2 કલાકમાં થતું હોય તો આખે આખું એક કામ 10 કલાકમાં થાય આ લોજિકલી સમજીએ કેવી વાત છે બરાબર અથવા 1/5 એટલે 20% થયું એમ પણ કહી શકો તો 20% કામ અગર 2 કલાકમાં થતું હોય તો આખે આખું 100% કામ 10 કલાકમાં થાય આ પ્રેક્ટિકલ બાબત થઈ હવે આને આધારે ત્રિરાશી શરૂ કરો તમારે પ્રતિ મિનિટ શોધવાનું છે તો 10 કલાકને તમે અગર મિનિટમાં ફેરવશો મારે પ્રતિ મિનિટ જોઈએ છે મારો ભાઈ એટલે મારે લખવાની થાય 600 મિનિટ આમાં એક કામ થાય તો એક મિનિટમાં કેટલું કામ થાય એટલે કે જવાબ આવશે 1/600 આ મારો જવાબ છે 1/600 ઓપ્શન એ તો આશા રાખું છું કે શરૂઆતના લેવલે જે આ 2-3 પ્રકારના બેઝિક દાખલાઓ છે એ તમને સમજાઈ ગયા હશે 100% ક્લિયર હશે તો આજે 3 ક્વેશ્ચન્સ મેં કરાવ્યા છે રાઈટ તો આપણે દરરોજ દાખલાઓની સારી વે પ્રેક્ટિસ કરતા જ હોઈએ છીએ તો આજે હવે હું દાખલાઓ થોડાક તમને ગણવા માટે તમારે મને કમેન્ટની અંદર આન્સર આપવાનો છે અહીંયા હવે આ પ્રશ્નમાં હું થોડોક ફેરફાર કરીને ગણવા માટે આપું છું સમજી વિચારીને આન્સર આપજો 2 કલાકમાં 1/5 એટલે 5મા ભાગનું કામ 2 કલાકમાં થાય તો એક કામ કરતા 10 કલાક થાય 10 કલાક એટલે 600 મિનિટ કેમ મારે મિનિટમાં ફેરવવી પડી કારણ કે અહીંયા લખ્યું છે કે પ્રતિ મિનિટમાં કામ કેટલું એટલે 1 મિનિટમાં કેટલું પ્રતિ મિનિટ એટલે 1 મિનિટ ઓકે ચાલો તો એક દાખલો તમારે ગણવાનો છે તૈયાર થઈ જજો આન્સર આપજો બધા મને અહીંયા હું 1/5 ને બદલે 1/3 લખું છું 1/3 હું લખું છું હજી ઉભા રહેજો મારે વાત કરવાની બાકી છે આમાં અને અહીંયા 2 કલાકને બદલે 4 કલાક લખું ચાલો ગણવાનું શરૂ કરી દો અને મને આન્સર આપી દો જો હું ફરીથી લખી દઉં છું એ નામનું યંત્ર છે એ 4 કલાકમાં 1/3 ભાગનું કામ કરે છે તો તેનો કામનો દર પ્રતિ મિનિટ કેટલો ચાલો વ્યવસ્થિત વિચારીને ભૂલ કર્યા વગર મને આન્સર આપવાનો છે ભાઈ એનો અને એવું જરાય ન માનતા આ રીતના પ્રશ્નો પણ એક્ઝામની અંદર પૂછાય છે ને ત્યારે પબ્લિક હલવાઈ જાય છે કારણ કે પબ્લિકે જનરલી એક ટાઈપના પ્રશ્નો કર્યા હોય એ 10 દિવસમાં કરે બી 15 દિવસમાં કરે ભેગા થઈને કેટલા દિવસમાં કરે પણ આવા પ્રશ્નો આવે ને ત્યારે હલવાઈ જાય ભાઈ તો ચલો આનો આન્સર આપજો મને ભાઈ વેરી ગુડ યસ
મેથેમેટિક્સ ડે ડેફિનેટલી વેરી ગુડ. લગભગ બધાનો જવાબ સાચો છે. વેરી ગુડ, બધાનો આન્સર રાઈટ છે, મતલબ કન્સેપ્ટ ક્લિયર છે. ઓકે ચાલો, વેરી ગુડ, બધાનો આન્સર રાઈટ, ડન 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 ડન, મતલબ બધાને ક્લિયર છે. જો ભાઈ 1/3 નો અર્થ થાય ત્રીજા ભાગનું કામ 4 કલાકમાં થાય, ત્રીજા ભાગનું કામ 4 કલાકમાં થાય તો આખે આખું કામ 12 કલાકમાં થાય. આખું કામ 12 કલાકમાં થાય તો હવે 12 કલાકને મિનિટમાં ફેરવો, 12 × 6 = 72, 720 મિનિટ થાય. તો 720 મિનિટમાં અગર એક કામ થતું હોય તો એક મિનિટમાં કેટલું કામ થાય, તો 1/720 આ મારો જવાબ થશે. 1/720 કામ પ્રતિ મિનિટ આ આપણો જવાબ થશે. ધેટ્સ ઇટ, ડન છે મિત્રો. તો હવે ક્લિયર છે? હા, હજી એકવાર સમજાવું. હાજી હજી ભાઈ જોઈ લો એકવાર. પહેલા કન્સેપ્ટને ખાલી એટલું સમજો કે અહીંયા એમ કીધું છે 4 કલાકમાં 1/3 એટલે ત્રીજા ભાગનું, હે ને? તો ત્રીજા ભાગનું કામ જો 4 કલાકમાં થતું હોય તો આખું કામ 12 દિવસમાં, સોરી 12 કલાકની અંદર થાય. અને 12 કલાક એટલે 720 મિનિટ થાય ભાઈ. તો 720 મિનિટમાં એક કામ, તો એક મિનિટમાં કેટલું? ડન છે મિત્રો. તો બધાનો જવાબ સાચો છે, બધા રાઈટ છો, બધા હોશિયાર છો એના માનમાં બધે બધા ફટાફટ વિડીયોને એકવાર લાઈક કરી દો. આજે મેથેમેટિક્સ ડે છે તો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો મિત્રો, બરાબર. ખૂબ સરસ રીતે આપણે સારામાં સારા દાખલાઓ અને સારામાં સારી બાબતો આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો જેને જેને હજુ પણ લાઈક નથી કર્યું એ લાઈક કરી દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર અહીંયા દેખાઈ રહ્યો છે. લાઈક કરવાનું બાકી હોય ફટાફટ લાઈક કરો, ચાલો, બરાબર. જેટલા લાઈવ છે એટલી લાઈક મને દેખાઈ રહી નથી ભાઈ, બરાબર. તો જલ્દીથી એ વસ્તુ ભૂલ્યા વગર વિડીયોને લાઈક કરવાનો છે, એમાં લાઈક કરી દેજો જલ્દીથી, બરાબર. ચાલો, તો હવે જોઈએ છીએ આગળ કે 3000 શોપીસ બનાવતા સુરેખાને 10 દિવસ અને સુલેખાને 15 દિવસ લાગે છે, તો બંનેનો સંયુક્ત કામનો દર ખાલી જગ્યા 100 પીસ પ્રતિ દિવસ. હવે અહીંયા સમજો, પ્રતિ દિવસ એટલે શું? રોજના એ લોકો કેટલા 100 પીસ બનાવે છે એ આપણે શોધવાના છે. રોજના કેટલા બનાવે છે, તો રોજના મારે શોધવું હોય તો પહેલા આપણે સુરેખાથી શરૂઆત કરીએ. સુરેખા 3000 શોપીસ 10 દિવસમાં બનાવે તો રોજના, આમને એમ ખબર પડે ને કે 3000 ના છેદમાં 10 આવે. 3000 ના છેદમાં 10 એટલે સીધો હિસાબ છે 300 શોપીસ બનાવશે. ખબર પડે સીધી વાત કે 3000 શોપીસ જો 10 દિવસમાં બનતા હોય તો રોજના 300 શોપીસ બનતા હોય. એ જ રીતે બીજી વ્યક્તિ છે સુલેખા. એ તમને કહ્યું છે કે ભાઈ 15 દિવસમાં 3000 બનાવે, તો રોજના શોધવા હોય તો એમાં 3000 ના છેદમાં મારે 15 લખવાના થાય, 15 × 2 = 30 એટલે 200 શોપીસ. તો હવે અઘરો દાખલો હતો, બહુ હાયર લેવલનો દાખલો હતો. તો આન્સર એ છે, પ્રશ્ન એ છે, દરરોજ બે ભેગા થઈને સંયુક્ત રીતે કેટલા બનાવશે? તો ભેગા થઈને સંયુક્ત રીતે 500 બનાવશે, બીજું હું બનાવશે, હે ને? ડન છે ને મિત્રો? તો 500 જવાબ છે. દાખલો બહુ હાયર લેવલનો દાખલો હતો, પણ આ પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયા છે. આ જે તમે પ્રશ્નો અત્યારે કરી રહ્યા છો ને, આ બધા એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે, બધા ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે, બરાબર. ચાલો, તો આગળના દાખલામાં આગળ વધીએ છીએ. એની પહેલા હજી એકવાર પૂછી લઉં, લાઈક કરી દીધું બધાએ ભાઈ? આ જેટલા લોકો લાઈવ છો એટલી લાઈક મને નથી દેખાતી, બધાએ લાઈક કર્યું ભાઈ? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. બહુ હાયર લેવલનો દાખલો. ચાલો, હવે ઓરિજિનલ કન્સેપ્ટ આવે છે. જે કાંઈ હતું અત્યાર સુધી ડુપ્લિકેટ હતું, હવે ઓરિજિનલ આવશે. મિત્રો, હવેના પ્રશ્નને ધ્યાનથી જોજો મિત્રો, બધાનું ધ્યાન અહીંયા અને ધ્યાનથી સમજજો. હાલો, હવે કમેન્ટમાં ધ્યાન નહીં, માત્ર અહીંયા ધ્યાન હોવું જોઈએ બધાનું. અહીંયા પ્રશ્નમાં એવું કહ્યું છે કે રમેશ કોઈ કામ 15 દિવસમાં અને સુરેશ 25 દિવસમાં કરે છે,
તો બધા જ બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે કાર્ય અને સમયની અંદર સામાન્ય રીતે આવા આને સરળ દાખલો કહેવાય મારી ભાષામાં કહું તો વાહિયત દાખલો એને ઈઝી વન કઈ કોઈ મગજમારી વગરનો દાખલો કે ભાઈ અહીંયા કીધું છે રમેશ 15 દિવસમાં કરે છે બરાબર અને સુરેશ 25 દિવસમાં કરે છે તો તમારે ખરેખર શું કરવાનું છે અહીંયા એમ લખ્યું છે કે કોઈ કામ કરે છે રમેશ કોઈ કામ 10 દિવસમાં કરે હવે કયું કામ શું કામ એવી કોઈ સ્પષ્ટતા નથી કરી બરાબર 10 નહીં સોરી 15 દિવસ કયું કામ શું એ કશી ખબર નથી કંઈ પણ ગેસ કરી લો કંઈ પણ ધારી લો રમેશ કોઈ કામ 15 દિવસમાં કરે છે કંઈ પણ મનમાં વિચારી લો પેન બનાવે છે ચોપડો બનાવે છે ખુરશી બનાવે છે ટેબલ બનાવે છે બેન્ચ બનાવે છે ઈંટ બનાવે છે દિવાલ બનાવે છે કંઈ પણ બનાવે કંઈ પણ એક કામ વિચારી લો બરાબર 15 દિવસમાં કરે પછી શું કીધું કે સુરેશ 25 દિવસમાં કરી શકે તો યાદ રાખજો કામ એનું એ જ છે પણ સુરેશ 25 દિવસમાં કરે છે બરાબર આપણે ખાલી એનો જવાબ નથી સમજવાનો એટલે મારી વાત ધ્યાનથી સાંભળજો કે આ દાખલામાં કન્સેપ્ટ છે અને આગળના જે દાખલા આવશે ને એને સમજવા માટે આડા કોન્સેપ્ટ બહુ જરૂરી છે એટલે ધ્યાનથી સમજતા જજો પહેલા મહેરબાની કરીને કે રમેશ છે એ 15 દિવસમાં કરે સુરેશ 25 દિવસમાં કરે હવે આ બંનેનો મારે એલસીએમ એટલે કે લસા લેવાનો થાય ભૂલતા નહીં બંને કેસમાં કામ સરખું જ છે ભાઈ આનો લસા 75 આવે લસા વિશે આપણે ભરપૂર પ્રેક્ટિસ આગળ કરી ગયા છીએ એટલે એમાં હું ટાઈમ નથી બગાડતો 15 અને 25 નો લસા 75 આવે આ 75 શું છે આ 75 શું છે તેઓએ કરેલું કુલ કામ પણ હવે એક સિક્રેટ વાત એ સાંભળી આજે કામ આવ્યું ને એ ધારેલું કામ છે ઓરિજિનલ નથી ધારેલું કામ અને આપણું કામ એનાથી બની જાય છે આપણો આન્સર એનાથી આવી જતો હોય છે એટલે આપણે કોઈ મગજમારી નથી કરતા ભાઈ ધારેલું કામ છે એ આપણે આન્સર આપી દે છે એટલે આપણે કોઈ મગજમારી નથી કરતા ધારેલા કામથી કામ ચલાવી લઈએ છીએ ફરી એક વખત રમેશ અહીંયા એક કામ 15 દિવસમાં કરે છે અને સુરેશ 25 દિવસમાં કરે છે તો એ બંનેનો લસા છે એ 75 થશે અને હવે મારે શોધવાનું હોય કે ભાઈ એક દિવસમાં રમેશ કેટલા બનાવશે ભાઈ 15 દિવસમાં 75 તો જ બને કે રોજના 5 બનતા હોય જે મિત્રો જાણતા હોય એને ખબર પડે આરામથી ખબર પડે કોઈ અઘરી વાત નથી ભાઈ 15 દિવસમાં 75 ક્યારે બને રોજના 5 બનતા 15 × 5 = 75 આજે મેં 5 લખ્યું આ વન ડે વર્ક લખ્યું એક દિવસનું કામ લખ્યું અને આ કેટલા બનાવશે તો 25 દિવસમાં 75 ક્યારે બને રોજના 3 બને રોજના 3 બને તો અને અગર એક દિવસમાં રમેશ 5 બનાવતો હોય સુરેશ 3 બનાવતો હોય રમેશ 5 બનાવે સુરેશ 3 બનાવે તો બે ભેગા થાય તો વાતો ન કરે કંઈ કામ જ કરે બધા પ્રમાણિક માણસો હોય ભાઈ અહીંયા 8 બનાવે પછી એમાં એવી પાછી એવા નાટક નહીં કરવાના કે બે ભેગા થાય તો ભેગા થઈને ઇન્સ્ટાની રીલ જોવે ચા પીવા જાય નાસ્તા કરે દાબેલી ખાય વડાપાઉં ખાય જમવા જાય માવા ખાય એવું કાંઈ ન કરે ભાઈ એ તું ને હું કરી આપે આપણે બધાએ નાસ્તો કરીએ ને જમવા જઈએ ને ચા પીલી ખાઈએ ને વડાપાઉં ખાઈએ ને ચા પીએ ને એવું બધું કરીએ આ લોકો ન કરે આ બધા કામ કરે બધા બરાબર એટલે અહીંયા કોઈ એવી એકય પ્રકારની પ્રોમેક્સ બુદ્ધિ વાપરવાની નથી પ્રોમેક્સ બુદ્ધિ સમજી ગયા ને અમુકની બુદ્ધિ પ્રોમેક્સ હોય એટલે અહીંયા સાદી સીધી ભાષામાં આ રોજના 5 બનાવે આ રોજના 3 બનાવે બે ભેગા થાય તો 8 બને હવે તને ખબર છે મને ખબર છે રોજના 8 બનાવે પણ એને બનાવવાના 75 છે તો લાગતો સમય કેટલો આવશે જોજો ધ્યાનથી જો 8 યુનિટ બનાવતા એ લોકોને એક દિવસ થતો હોય તો મારો ભાઈ 75 બનાવતા કેટલા દિવસ લાગે 75 × 75 = 8 બરાબર હા મોમોસ થાય 75 × 8 આટલા દિવસ થાય આ આપણા દાખલાનો જવાબ છે મને પાકી ખબર છે કે ભાઈ આપણામાંના ઘણા બધા મિત્રો એવા પણ હોય કે એ કહેતા હોય કે પેલા સાહેબે છે ને મને એક ટ્રીક શીખવાડી હતી ટ્રીક 3 સેકન્ડ મેં સોલ્વ કીજીએ અને એમાં સાહેબે અમને શીખવાડ્યું હતું કે ઉપર જો આમ કરીને આમ એક્શન કરે ઉપર બેનો ગુણાકાર કરવાનો નીચે બેનો સરવાળો કરવાનો ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો આપણે તો આમ રાસ લેસ આમથી આમ હું કરે શું તું આ બરાબર એટલે આ બધા ખેલ બંધ કરી દેવાના કારણ કે શોર્ટ ટ્રીક આગળ હમણાં દાખલા તો જોવો એટલે ખબર પડી જાય લાઈક ન કરવાથી શું ફરક પડે ઓહો અઘરો સવાલ પૂછ્યો યાર લાઈક ન કરવાથી દેશમાં ગરીબી ફરી વળે
અને લાઈક નો કરો ને તો કેવા યાર સવાલ પૂછો કા મસ્તી કરો યાર લાઈક કરતો હારો નો કરતો વધારે હારો યોગેશભાઈ હે ને બીજું તો હું કહું યાર તો અહીંયા આ 15 દિવસમાં 75 બનાવે 25 દિવસમાં 75 બનાવે તો આ રોજના 5 બનાવે આ રોજના 3 બનાવે આ ભેગા થઈ તો 8 એવું ના હોય યોગેશભાઈ તમારી લાઈક્સ થી અમને ઘણું મોટિવેશન મળતું હોય અમને એમ થતું હોય કે અમારા વિડિયો છે એ વિદ્યાર્થીઓ લાઈક કરે છે તો અમે ચોક્કસથી હજુ વધુ ને વધુ સારું કામ આપી શકીએ બરાબર અમારા અમને મોટિવેશન મળે અમને સારું કામ કરવાની એક પ્રોત્સાહન મળી રહે એટલે લાઈક્સ હોય ભાઈ ચોખી વાત છે હે ને તો 75 ના છેદમાં 8 એટલે કે હવે આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ 8 ના ઘડિયામાં આની નજીક જાવ 8 9 72 એટલે અહીં આવશે 3 તો આ જવાબ છે 9 પૂર્ણાંક 3 ના છેદમાં 8 આ આપણો જવાબ છે ધન્ય ભાઈ ચાલો ઠીક છે એટલે લાઈક કરજો હને ભાઈ યોગેશભાઈ હા પાડો એકવાર યોગેશભાઈ એક વખત હા પાડી દો કે હું લાઈક કરીશ એમ કહી દો ચાલો રમેશ એક કામ 15 દિવસમાં કરે છે અને સુરેશ યસ હિંમત મળે સાચું સાચું સુરેશભાઈ રમેશ એક કામ 15 દિવસમાં કરે છે અને સુરેશ 25 દિવસમાં કરી શકે છે બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે જો આ દાખલો છે ને આ દાખલો છે એ એકચ્યુઅલી આમ બેઝિક લેવલનો દાખલો છે પણ ખરેખર આના ઉપર કન્સેપ્ટ છે એટલે સમજી લેશું આરના આવશે 15 એસના આવશે 25 આનો લસા આવશે 75 બરાબર આ 75 જે મળ્યું ને એ કુલ કામ મળ્યું કુલ કામ તો આના ઉપરથી આપણને ખબર પડે કે આ 15 દિવસમાં 75 બનાવે મતલબ રોજના 5 અને આ રોજના 3 બનાવે અહીંયા આવશે 8 તો આ જે મળ્યું એ એક દિવસનું કામ હવે લાગતો સમય આપણે શોધવો છે તો બનાવવાના છે 75 રોજના બને છે 8 બરાબર અને હવે આને મિશ્રમાં ફેરવો તો 8 નવા 72 8 નવા 72 એટલે કેટલા ઘટે છે 3 તો આ આપણો જવાબ છે 9 પૂર્ણાંક 3 ના છેદમાં 8 ડી ઓપ્શન એ આપણો જવાબ થશે ડન છે ચાલો તો વધીએ છીએ આગળ સરળ સવાલ હતો કે ભાઈ કઈ રીતે આપણે દાખલો ગણવાનો છે મિત્રો એ ધ્યાનથી સમજજો ધ્યાનથી સમજજો ચાલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન યસ એ કોઈ કામ 12 દિવસમાં કરી શકે છે બી તે જ કામને 15 દિવસમાં કરી શકે છે તો 4 દિવસમાં બંને સાથે મળીને કામ કર્યું તો કેટલું કામ બાકી રહ્યું સમજવું એટલે જરૂરી હોય છે ભાઈ સમજવું એટલે જરૂરી હોય છે કારણ કે ટ્રિક્સ છે ને ભાઈ બધે કામ નથી લાગતી આ ચોખ્ખી વાત છે મારો વિષય વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો અહીંયા પણ ધ્યાનથી જોજો ભાઈ પ્રશ્નમાં કંઈક આપણને વિગત એવી આપી છે કે ભાઈ એ કોઈ કામ 12 દિવસમાં કરે અને બી 15 દિવસમાં ઓફકોર્સ આનો લસા 60 આવશે લસા ખૂબ સારી રીતે ભણ્યા છે હું હજી કહું છું કે આ કુલ કામ છે પણ તમે એમ માની ન બેસતા કે રમેશ કે સુરેશ કે એ કે બી એ આટલી વસ્તુ બનાવતા હશે આ માત્ર એક ધારણા છે એ આપણે એક ધારેલું કામ છે કે 60 યુનિટ છે એ જ્યારે બનાવશે ને ત્યારે એક કામ પૂરું થશે હવે 60 યુનિટ એટલે શું ધારવાનું ભાઈ મેં કીધું તને મજા આવે એ માની લે 60 ખુરશી બનાવે જ ભાઈ બરાબર 60 ખુરશી બનાવતો હતો એ 12 દિવસમાં 60 ખુરશી બનાવતો હતો બી 15 દિવસમાં તો હવે પ્રશ્ન એમ પૂછ્યો છે આપણને કે ભાઈ બંને સાથે મળીને 4 દિવસ કામ કર્યું તો કેટલું કામ બાકી રહ્યું એવું મને પૂછ્યું છે તો હવે મારે શું શોધવું પડે તમે વિચારજો જરા 12 દિવસમાં 60 ક્યારે બને રોજના 5 બને ને તો જ કોઈ ગણિતની સામાન્ય બુદ્ધિ 12 દિવસમાં 60 ક્યારે બને રોજના 5 બને તો આ વન ડે વર્ક થઈ એક દિવસનું કામ થયું આ 15 દિવસમાં 60 ક્યારે બનાવે રોજના 4 બનાવે 15 દિવસમાં 60 ક્યારે બને રોજના 4 બને તો મતલબ ચોખ્ખો છે કે એક દિવસમાં 9 બને છે એક દિવસમાં 9 યુનિટ બને છે ફરીથી સમજો કે 12 દિવસમાં 60 બને મતલબ રોજના 5 બને 15 દિવસમાં 60 બને એટલે રોજના 4 બને તો ટોટલ કેલ્ક્યુલેશન કરો તો રોજના 9 બને છે હવે આ 9 બનાવવાની કામગીરી 4 દિવસ સુધી થઈ છે તો મતલબ ચોખ્ખો છે કે 36 ઓલરેડી બની ગયા છે
36 ઓલરેડી બની ગયા છે ભાઈ. હવે તમને એને પ્રશ્ન હું પૂછ્યો છે, કેટલું કામ બાકી રહ્યું? તો હવે 60 માંથી 36 બની ગયા તો 24 યુનિટ બાકી રહ્યા. પણ ભૂલતા નહીં, આ તમારો જવાબ નથી. આજે 24 બાકી રહ્યા ને, આજે 24 બાકી રહ્યા ને ભાઈ, એના વિશે એટલું અચૂકથી કહીશ કે એક ધારેલું કામ હતું એ વાતને તમે ભૂલી ન જતા કે જો 60 યુનિટ છે એ પૂરેપૂરું એક કામ થતું હોય તો બાકી કેટલા છે? 24 એ કેટલા? જોજો ધ્યાનથી ભાઈ, મને ખાલી એને એવો સવાલ પૂછ્યો છે કે કેટલું કામ બાકી રહ્યું, એને એમ નથી પૂછ્યું કેટલું કામ થઈ ગયું હશે. તો ચોખ્ખો હિસાબ, મેં આનો એલસીએમ લીધો 60, 12 દિવસમાં 60 ક્યારે બને? રોજના 5 બને, 12 × 5 = 60. 15 દિવસમાં 60 ક્યારે બને? રોજના 4 બને. તો બે ભેગા થાય તો કેટલા બનશે? 9. રોજના 9 બનશે. હવે આ કામગીરી એ લોકોએ 4 દિવસ કરી તો 9 લેખે 4 દિવસમાં 36 બની ગયા. બની ગયા એનું મારે કાંઈ કામ નથી, બાકી કેટલા છે એનું મારે કામ છે. તો સીધો હિસાબ છે કે 24 હજી બાકી છે બસ. તો હવે અહીંથી ત્રિરાશિ આવશે કે 60 યુનિટે એક કામ, તો 24 એ કેટલા? 24 × 24 = 60. આ બેના 6 થી છેદ ઉડે છે, અથવા ડાયરેક્ટ 12 થી ફાવે તો ડાયરેક્ટ 12 થી ઉડે છે. 12 × 2 = 24 અને 12 × 5 = 60. 2/5 આપો જવાબ છે, 2/5 આપો. ડન છે? ઓકે. તો ઘણી વખત અમુક પ્રશ્નોને ધ્યાનથી સમજવા પડે કે ભાઈ મને એને શું પૂછ્યું છે એ મારે ધ્યાનથી સમજીને આગળ વધવું પડે. તો આશા રાખું છું કે તમને આ પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો હશે કે કેટલું કામ બાકી રહ્યું, તેનો જવાબ આપણો આટલો જ આવશે. ચાલો તો હવે એક સવાલનો જવાબ આપવા માટે તમે તૈયાર થઈ જાઓ. એક સવાલ હું તમને ગણવા માટે આપું છું, વિચારીને આન્સર આપજો. હું એ લખી દઉં છું રકમ, જરા ધ્યાનથી જોજો કે એ ટૂંકમાં લખું છું. એ કોઈ કામ 15 દિવસમાં અને બી 9 દિવસમાં કરે છે. બી 9 દિવસમાં કરે, બરાબર? હા, આપણે આ દાખલામાં ફરીથી સમજશો, તમે પહેલા ટ્રાય કરી જુઓ. ચાલો, એ 15 દિવસમાં ને બી 9 દિવસમાં કરી શકે. હવે થયું એવું કે ભાઈ બંને સાથે 2 દિવસ કામ કર્યું, તો જોજો વિચારીને કેટલું કામ થઈ ગયું, મને આનો આન્સર આપો. કેટલું કામ થઈ ગયું? 15 દિવસમાં એ કરે છે ને બી 9 દિવસમાં કરે છે, બે સાથે 2 દિવસ કામ કર્યું, તો કેટલું કામ થઈ ગયું આ તમારે ગણવાનું છે. ગુડ. રીઝનિંગ ભણ્યા છો, સરસ સરસ. લા ચલો, તો જો ખાલી 16 લખશો તો તમે ખોટા પડશો. આ ચોખવટ કરી દઉં, એટલે અહીંયા તમારે વ્યવસ્થિત એક્સપ્લેન કરવું પડે કે ભાઈ પ્રશ્ન એ છે કે એ 15 દિવસમાં કરે છે, બી 9 દિવસમાં કરે છે, ટોટલ 45 યુનિટ બનાવવાના છે, બરાબર? હજી કહું છું, આ 45 છે એ એક ધારણા કરેલું કામ છે, ધારણા કરેલું કામ છે. આ ઓરિજિનલ વર્ક ના હોય, આ એક ધારેલું કામ હોય. આ રોજના 3 બનાવશે, આ રોજના 5 બનાવશે, તો બનશે ટોટલ 8. 8 બનશે. હવે આ કામગીરીને કેટલા દિવસ કરી છે? 2 દિવસ. તો 8 લેખે 2 દિવસમાં કેટલા બની ગયા હોય? 16 બની ગયા. પણ આ મારો જવાબ નથી, આ મારો જવાબ નથી. તમે વસ્તુને સમજો. હવે મારે ત્રિરાશિ મૂકવી પડે કે 45 બનાવતા એને એક દિવસ, 45 એટલે એક દિવસ નહીં, સોરી, એક કામ થતું હોય. 45 એટલે એક કામ થયું, તો એમાંથી 16 બની ગયા છે, તો 16 એ કેટલા? એટલે મારો જવાબ આવે 16 ના છેદમાં 45 કામ થઈ ગયું. આ જવાબ ખાલી 16 નહીં, 16 ના છેદમાં 45 આવી રીતે લખવું પડે. આખી ઘટના સમજાય ભાઈ તમને? આ જે છે ને ભાઈ, એ ધારેલું કામ છે. હવે અહીંયા ઘણાને પ્રશ્ન એવો થાય કે સર તો ધારેલું કામ છે તો એનો અર્થ એવો થયો ને કે આપણને મજા આવે, આપણે ધારી શકીએ? તો ડેફિનેટલી ધારી શકે. પણ લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા છે. લસા એટલે
એવી નાનામાં નાની શક્યા છે કે જે બંનેના ઘડિયામાં આવે એટલે આપણે લસ્સાનો સહારો લઈએ છીએ, લસ્સાની મદદ લઈએ છીએ. બાકી 45 ને બદલે 90 ધારો કે 450 ધારો કે 4500 ધારો, જવાબ એટલો જ આપણી ધારણા છે. આ કોઈ ઓરિજિનલ વર્ક નથી. એક દિવસમાં 3 થયા, 15 દિવસમાં 45 ક્યારે બને? જનક છે, 15 દિવસમાં આવી 45 પેન બની છે. 15 દિવસમાં 45 ક્યારે બને? રોજની 3 બનતી હોય તો જ બને. સીધી વાત ખ્યાલ આવ્યો? એ જ રીતે 9 દિવસમાં 45 ક્યારે બને? રોજની 5 બને. અને જાજુ કઈ ન વિચારવું હોય તો 15 × 3 = 45 ને 9 × 5 = 45 આ રીતે કરી શકો. ડન ને? યસ સચિનભાઈ વેલકમ. તો સચિનભાઈ પણ જાણે છે કે વિડીયોને લાઈક કરવો જરૂરી છે, તો શક્ય હોય તો લાઈક કરી દેજો, ફરજિયાત નથી કોઈને. ડન છે? ચાલો ઓકે. રમેશ કોઈ કામ 10 દિવસમાં કરી શકે છે જ્યારે સુરેશ 15 દિવસમાં કરી શકે છે. કામની શરૂઆત બંને સાથે કરી પરંતુ અમુક દિવસ પછી બી જતો રહ્યો. બાકી વધેલું કામ એ 5 દિવસમાં પૂર્ણ કરે છે તો કેટલા દિવસ પછી બી જતો રહ્યો હશે? એ સંશોધન આપણે કરવાનું. પેલો તો રકમ વાંચીને મગજ જાય કે જતો હું કામ રહે છે, જતો તું રહેશ ને ટીંગાઈ અમે જાય છે ભાઈ. હવે જે છે આ છે, આનો જવાબ તારે ને મારે દેવાનો છે. બરાબર, હવે જતો રહ્યો તો જતો રહ્યો, પાછો રમેશ આવી ગયો છે. રમેશ કરે છે 10 દિવસમાં, સુરેશ કરે છે 15 દિવસમાં, તો આપણે આનો લસ્સા કાઢવાનો છે. મિત્રો જોજો ધ્યાનથી, આનો લસ્સા જે 30 યુનિટ્સ આવશે, દાખલો સમજવા જેવો છે, સારો દાખલો છે, એટલે ધ્યાનથી. શું કહેવા માંગે છે પહેલા ભાઈ કે અહીંયા રમેશ 10 દિવસમાં 30 યુનિટ બનાવતો હતો, સુરેશ 15 દિવસમાં 30 યુનિટ બનાવતો હતો. યુનિટ એટલે વસ્તુ, કંઈ પણ ધારી લેવા. બરાબર, આ 10 દિવસમાં 30 બનાવે, આ 15 દિવસમાં 30 બનાવે. તો હવે મારે શોધવાનું થાય વન ડે વર્ક, એક દિવસમાં કેમ કેટલી બનાવશે? આ 3 બનાવશે, આ એક દિવસમાં 2 બનાવશે. પડે ને સમજ? યસ, રમેશ એન્ડ સુરેશ ઓલ ટાઈમ ફેવરિટ. યસ, આ 3 બનાવશે, આ 2 બનાવશે. 10 × 3 = 15 × 2 = 30. સીધી વાત કે આ રોજના 3 ને આ 2 તો ટોટલ કેટલા બનશે? 5. કેટલા દિવસમાં? એક દિવસમાં. હવે મારી વાતને ધ્યાનથી સાંભળજો. ઓકે ઓકે યોગેશભાઈ, કાંઈ વાંધો નહીં, તમે તમારે તમને સંતોષકારક માહિતી મળશે, કોઈ જાતની ચિંતા ના કરો. જો એક દિવસમાં રમેશ છે એ તમને જ્યારે મજા આવે તમને એમ લાગે કે સંતોષકારક, હા આમ થયું. કારણ કે અહીંયા પહેલી વાત તો એ હે યોગેશભાઈ, પહેલી વાત તમારી વાતની સાથે હું સહમત છું. પહેલી વાત તો એ કે અહીંયા ક્યારેય કોઈ જાતના ડાયરા નથી થતા, અહીંયા કોઈ જાતની બીજી કોઈ બાબતો નથી થતી, ઓનલી ભણવાનું થાય છે. આગળના તમે 14 લેક્ચર પણ જોઈ લેજો. જેટલા મિત્રો મારી સાથે જોડાયેલા છે એમને પણ ખ્યાલ જ છે કે આપણે માત્ર ને માત્ર કન્ટેન્ટ ઉપર ફોકસ હોય છે, બિનજરૂરી વસ્તુમાં કોઈ જગ્યાએ આપણે સમય નથી બગાડતા. અગર 1 કલાકનો સમય હોય કે 1 કલાક ને 10 મિનિટનો સમય હોય તો એ કદાચ 5-7 મિનિટ કદાચ ચર્ચાઓ કરી હોય, બાકી ઓલમોસ્ટ આપણે ભણવા સિવાય કોઈ કામ નથી કર્યું. તમે આગળના લેક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, સારું ઠીક છે. ચલો તો અહીંયા આપણે વાત એ છે કે રમેશ એક દિવસમાં 3 બનાવે છે, સુરેશ એક દિવસમાં 2 બનાવે છે, તો બંને ભેગા હોય તો રોજના 5 બને. હવે વસ્તુને સમજજો, એ શું કહે છે કે ભાઈ કામની શરૂઆત બંને સાથે કરી પરંતુ અમુક દિવસ પછી બી જતો રહ્યો. હવે અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરો કે ભાઈ કામની શરૂઆત બે ભેગા કરે છે. એટલે હવે સમજો, હું તમને સમજાવું. ટોટલ બનાવવાના છે 30, એમાં પહેલે દિવસે બે ભેગા થઈને, એમ સમજો કે આવી 30 પેન બનાવવાની હતી, પહેલે દિવસે બે ભેગા થઈને 5 બનાવી, પહેલે દિવસે 5 બનાવી, બીજે દિવસે 5 બનાવી, ત્રીજે દિવસે 5 બનાવી, કેટલા દિવસ બનાવી એ નથી ખબર, પણ એટલી ખબર છે કે અમુક દિવસ થયા પછી બી જતો રહ્યો. તો હવે તમારે વિચારવાનું છે કે બે વ્યક્તિ કામ કરતા હતા, રમેશ કામ કરતો હતો, સુરેશ, એક ફિલ્મની અંદર બે હીરો હતા. બરાબર, આ સીધી જ વાત. અને એમાંથી એક જે હીરો છે એ જતો રહ્યો તો વિલનને મારવાનું કામ હવે બીજા હીરોનું થાય કે નહીં? મતલબ કે કામ છોડીને એક વ્યક્તિ અધવચ્ચેથી જતો રહ્યો તો બાકી વધેલું કામ છે એ બીજા વ્યક્તિને કરવું પડે કે નહીં? આ સીધી ને સાદી વાત. તો અહીંયા અન્ડરસ્ટેન્ડ કરો, કામની શરૂઆત સાથે કરી પણ અમુક દિવસ થયા પછી બી ગયો છે તો બાકી વધેલું કામ એ 5 દિવસમાં કરે છે. એની કેપેસિટી એ, એટલે અહીંયા રમેશ હો ભાઈ, અહીંયા એ એટલે સમજ જોઈએ, કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા બી નહીં, બી એટલે સુરેશ, અહીંયા થોડું રમેશ અને સુરેશ છે પણ અહીંયા એ છે. બરાબર,
સુરેશ જતો અને અહીંયા આર આવશે હે ને અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે એરર ચાલો તો રમેશ પાંચ દિવસમાં કેટલું કામ કરશે ચાલો તો હવે વિચારી લેજો કે રમેશ રોજના ત્રણ બનાવતો હોય તો આ ભાઈબંધે પાંચ દિવસમાં પંદર બનાવ્યા ભાઈ ક્યારે પંદર બનાવ્યા હોય આ ક્યારે બનાવ્યા હોય છેલ્લે સુરેશના ગયા પછી આ ભાઈએ ભાઈએ પંદર બનાવ્યા હશે હે ને હા એ ફોર રમેશ ને બી ફોર સુરેશ એમાં ટાઈપિંગ એરર છે ચાલો જોઈ લેજો ફરી કહું છું મારી વાતને ધ્યાનથી સમજજો પ્રશ્નમાં એમ કહ્યું છે કે અમુક દિવસ પછી સુરેશ જતો રહે છે બાકી વધેલું કામ રમેશ પાંચ દિવસમાં કરે છે તો બાકી વધેલું કામ પાંચ દિવસમાં કેટલું કોણે કર્યું હોય રમેશે કર્યું હોય કેટલા દિવસ એટલે કે પાંચ દિવસમાં ત્રણ લેખે કેટલા થાય પંદર બની ગયા પણ આ છેલ્લે ભાઈના ભાઈ આ છેલ્લે ભાઈના તો હવે તમારે તમારી જાતને પૂછવાનું ટોટલ બનાવવાના ત્રીસ હતા એમાંથી આ ભાઈબંધે છેલ્લે પંદર જ હુકામ બનાવ્યા કારણ કે એટલા જ બાકી હતા પંદર ઓલરેડી બની ગયા અને ક્યારે શરૂઆતમાં બની ગયા હતા અન્ડરસ્ટેન્ડ કરો આ આગળ છેલ્લે બન્યા આ આ આગળ છેલ્લે બન્યા તો મતલબ ચોખ્ખો છે કે પંદર જે બન્યા હશે સ્ટાર્ટિંગમાં બન્યા હશે શરૂઆતમાં બન્યા હશે અને શરૂઆતમાં કામ કોણ કરતું હતું રમેશ અને સુરેશ કરતા હતા તો ત્રણ ને બે પાંચ રોજના બનતા હતા તો બંને શરૂઆતમાં કેટલા દિવસ ભેગા હતા તે સમય આપણે શોધી લઈએ કેટલો આવશે તો કે પંદર બન્યા હતા ત્યારે બે ભેગા કામ કરતા હતા તો પાંચ ત્રણ પંદર એટલે કે ત્રણ દિવસ બંને સાથે હતા એટલે ત્રણ દિવસ પછી આ ભાઈબંધ ગયો હોવો જોઈએ અમારો જવાબ ત્રણ દિવસ પછી ગયો હોવો જોઈએ અમારો આન્સર થાય ન સમજાયો પર ફરીથી સમજી લો સીધી જો એક જ નિયમ છે પહેલી વાત તો એ કે આને ગણિતની દૃષ્ટિએ નહીં સાબુની દ્રષ્ટિએ જોવાનો તો જ આવડશે સામાન્ય બુદ્ધિ વાપરીને સમજવાનો છે પ્રશ્નમાં એમ કહ્યું છે કે રમેશ એક કામ દસ દિવસમાં કરે સુરેશ પંદર દિવસમાં કરે તો આ બંનેનો લસા ત્રીસ આવે આ રોજના ત્રણ બનાવે આ રોજના બે બનાવે બે ભેગા થાય તો પાંચ થયું એવું કે કામ બે ભેગા શરૂ કર્યું પરંતુ અમુક દિવસ થયો અને સુરેશ જતો રહ્યો પણ જેવો સુરેશ ગયો તરત જ કામ સંભાળી લીધું રમેશે રમેશ ડાયો હતો એને ખબર પડી ગઈ કે મારે મારી કામ મારું કામ છે જવાબદારી પૂર્વક કરવાનું છે હે ને કારણ કે એને એની નીતિ નથી ચૂકી એને એનું કામ કર્યું દસ પાંચ દિવસની અંદર પંદર બનાવી નાખ્યા તો પંદર જ કામ બનાવ્યા કેમ કે એટલા જ બાકી હતા ત્રીસ ખુરશી બનાવવાની હતી એમાંથી પંદર બનાવી અને મતલબ પંદર જ બાકી હશે અને પંદર ક્યારે બની હશે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં બની હશે અને શરૂઆતમાં કામ કોણ કરતું હતું બંને ભેગા તો બંને ભેગા પાંચ બનાવતા હતા તો બંને ભેગા હતા એ સમય કેટલો આવશે પંદર ના છેદમાં પાંચ પાંચ લેખે ત્રણ દિવસ થયા હશે બસ ત્રણ દિવસ સુધી જ બે ભેગા હતા અને પછી ભાઈ કોણ તો સુરેશ સહી જતો રહ્યો હતો તો આઈ થિંક આપણને ખબર પડી ગઈ છે આપણો કન્સેપ્ટ ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર જરા ધ્યાનથી જોજો નવો પ્રશ્ન આપણને દેખાઈ રહ્યો છે જેમાં કહ્યું છે કે નળ એ કોઈ ટાંકીને વીસ મિનિટમાં ભરી શકે છે એકલો નળ એ ચાલુ કરશું તો ટાંકી એ ભરાઈ જશે કેટલા સમયમાં વીસ મિનિટમાં ભરાઈ જશે પાંચ મિનિટ સુધી નળ એ શરૂ કરીને બંધ કરી દેવામાં આવે છે ભાઈ એ નામનો કોઈ નળ છે એ ટાંકી ભરવાનું કામ કરે છે બરોબર અને એ ટાંકી ભરવાનું કામ કરે છે વીસ મિનિટમાં પરંતુ પાંચ મિનિટ સુધી નળ એ શરૂ કરી દીધો પહેલા ચાલુ કરી દીધો પછી એને બંધ કરી દીધો અને બાકીની ટાંકી ભરવા માટે બીજો એક નળ ચાલુ કર્યો જેનું નામ છે બી અને બી નામના નળે જે બાકી હતી ટાંકી જે ભરવાની બાકી હતી એ એને અઢાર મિનિટ તો જો માત્ર ને માત્ર બીને જ પહેલેથી ચાલુ કર્યો હોત બીને જ પહેલેથી શરૂ કર્યો હોત તો એ કેટલા સમયમાં ભરે આનો મારે આન્સર આપવાનો છે તો મારી વાત પહેલા શાંતિથી સમજો ગણિત નહીં વાપરતા નહીં તો નહીં ખબર પડે સાદી ને સિમ્પલ ભાષામાં વાત કરું કે એ નામનો નળ છે એ કોઈ ટાંકીને વીસ મિનિટમાં ભરી શકે છે તો એને શરૂ કરીને પાંચ મિનિટ પછી બંધ કર્યો ભાઈ પાંચ મિનિટ એટલે આનો ચોથો ભાગ થાય પાંચ મિનિટ એટલે ચોથો ભાગ થાય વીસ મિનિટમાં સો ટકા ટાંકી ભરાય તો દસ મિનિટમાં પચાસ ટકા ટાંકી ભરાય તો પાંચ મિનિટમાં પચીસ ટકા ટાંકી ભરાઈ ગઈ થાય ને
25% ટાંકી 5 મિનિટમાં ભરાઈ ગઈ છે તો બાકી વધે છે 75% ટાંકી જે અને આણે ભરી છે બી એ 18 મિનિટ એટલે પ્રશ્ન પૂછ્યો છે સંપૂર્ણ ટાંકી બી ને ભરવી હોય તો 100% એ કેટલા 100 × 18/75 25 × 75 25 × 100 અને 3 × 6 = 18 24 મિનિટ આપો જવાબ દાખલો પૂરો વાત પૂરી ખેલ ખતમ પૈસા પણ પણ હા એમ બી ચાલે સચિનભાઈ યસ બરોબર આસાન ભાષામાં કોઈ જાતની મગજમારી નહીં ઈઝી લેંગ્વેજમાં જ આપણે વિષય વસ્તુને સમજ્યા છીએ કે નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે મતલબ એમ કહેવાય કે નહીં એમ કહેવાય કે નહીં જો ફરીથી સમજાવું 20 મિનિટમાં ટાંકી ભરે એટલે 20 મિનિટમાં 100% ટાંકી ભરે તો 10 મિનિટમાં 50% ટાંકી ભરે તો 5 મિનિટમાં 25% ટાંકી ભરે તો એટલે 25% તો 5 મિનિટમાં ભરી નાખી છે તો બાકી વધી છે કેટલી 75% એ કોણે ભરી છે બી એ કેટલી મિનિટમાં 18 મિનિટમાં સમજાય તો એને પ્રશ્ન એમ પૂછ્યો છે કે સંપૂર્ણ ટાંકી બી ને ભરવી હોય તો 100% એ કેટલા ધેટ્સ ઇટ વાત પતી ગઈ હવે હું સાદરૂપ આપી દો 100 × 18/75 હું 75 ના ભાગ પાડું 25 × 3 = 75 25 × 100 = 6 × 3 = 18 જવાબ આવશે 24 જવાબ દાખલો પૂરો ડન છે ઓકે ને બધા એકવાર થંબ આપી દો ચલો ફટાફટ ફટાફટ એકવાર થંબ આપી દો બધા કમેન્ટમાં બધાને ક્લિયર જોજો અત્યારની પરીક્ષા પદ્ધતિ અનુસાર હવે તમારે આવા દાખલાઓની તૈયારી રાખવી પડશે રેગ્યુલર દાખલાઓ આપણે કરોડો વર્ષથી ભણીએ છીએ પણ હવે કંઈક નવું કંઈક યુનિક દાખલા કંઈક શીખવા પડશે તો આવા પ્રશ્નો હવે પૂછી શકે તો મારે મારી તૈયારીમાં રહેવાનું બરાબર છે ચાલો બધાએ ડન આપી દીધું ડન 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 ગુડ નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા ધ્યાનથી જોજો ભાઈ ના વિશાલભાઈ એ હજી કદાચ વાર લાગશે આ વીકમાં નહીં સેટ થાય નેક્સ્ટ વીકમાં આવશે હે ને નેક્સ્ટ વીકમાં આવશે આ વીકમાં શેડ્યુલ નથી સેટ એટલા માટે ચલો જોઈ લઈએ અહીંયા કે એ અને બી કોઈ કામ 18000 રૂપિયામાં રાખે છે જોજો ધ્યાનથી જોજો ભાઈ એ અને બી કોઈ કામ 18000 રૂપિયામાં રાખે છે એ અને બી આ કામ અનુક્રમે 6 અને 8 દિવસમાં કરી શકે છે તો જોજો ભાઈ એને આપેલા છે 6 દિવસ બી ને આપેલા છે 8 દિવસ અને એને આપેલા છે 6 દિવસ અને બી ને આપેલા છે 8 દિવસ તો સૌથી પહેલા એને કહ્યું છે કે એ 6 દિવસમાં ને બી 8 દિવસમાં કરે પણ પછીનું સ્ટેટમેન્ટ ધ્યાનથી વાંચો એને એવું કહ્યું છે કે સી ની મદદથી તેઓ આ કામ 2 દિવસમાં કરી શકે જો ભાઈ એક વાત તો કન્ફર્મ છે કે ગણિતમાં ગણવાનું ના હોય ગણિતને સમજવાનું હોય અહીંયા જે વાત કહી છે એને અન્ડરસ્ટેન્ડ કરો કે સી ની મદદથી તેઓ આ કામ 2 દિવસમાં કરે તો હવે કમેન્ટમાં તમે જણાવો અહીંયા બે ની બે મેં લખ્યા આ દિવસ લખ્યા એની આગળ શું આવશે એ આવશે બી આવશે સી આવશે જોઈએ તમે કેટલા જાણો છો કેટલા મને આન્સર આપો છો ફટાફટ આન્સર આપો ચાલો એ કોઈ કામ 6 દિવસમાં બી 8 દિવસમાં કરી શકે છે સી ની મદદથી તેઓ આ કામ 2 દિવસમાં કરી શકે છે તો સી ને કેટલું મહેનતાણું મળવું જોઈએ એટલે આ 2 દિવસથી મને મારે એ જાણવું છે કે 2 ની આગળ શું આવશે ચાલો ફટાફટ કમેન્ટમાં જણાવો વેરી ગુડ યસ જનકસિંહ સાચા છો તમે ગુડ 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 યસ યસ પ્રકાશભાઈ યસ અરુણ મેર દિવ્યેશભાઈ વેરી ગુડ ઓહો ઘણા બધાના જવાબ ગયા ભૂકા ગઢને ધબધબાટી બોલાવી દીધો ભાઈ એ પ્લસ બી પ્લસ સી આવે વેરી ગુડ આપ જોરદાર ભાઈ જોરદાર આજે બધા વિદ્યાર્થીઓ ફૂલ ફોર્મમાં ને ફૂલ મોજમાં છે ને બધાના જવાબો સાચા છે વેરી ગુડ જોકે દરરોજ સાચા જ હોય છે દરરોજ વિદ્યાર્થીઓના આન્સર સાચા હોય છે વેરી ગુડ ત્રણેયના 2 દિવસ છે હવે મારે શું કરવાના છે લસા લસા કાઢવાનો ભાઈ આ ત્રણેયનો લસા ત્રણેયનો લસા લસા આપણે બહુ પહેલા શીખ્યા છીએ આનો લસા 24 આવે ચાલો હજી એક વખત તમારે આન્સર આપવો પડશે હું પૂછીશ તમને હજી એક વખત તમારે મને આન્સર આપવો પડશે એટલે તૈયાર રહેજો આ ભાઈબંધે 6 દિવસમાં 24 બનાવ્યા મતલબ રોજના 4 બનાવ્યા અને રોજના 3 બનાવ્યા અને રોજના 12 બનાવ્યા હવેનો આન્સર તમારો
અહીંયા શું આવે બોલ? એ નામનો વ્યક્તિ રોજના ચાર બનાવે છે, આ આ એક દિવસનું કામ છે. યસ યસ સિંધુ થેન્ક યુ. આ રોજના ચાર બનાવે છે, આ રોજના ત્રણ બનાવે છે, ત્રણેય ભેગા થઈને રોજના બાર બનાવે છે. સી કેટલા બનાવશે? ખાલી એનો આન્સર આપી દો મને. સી કેટલા બનાવશે જલ્દી કહો, કમેન્ટમાં જણાવો. ગુડ 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 વેરી ગુડ વેરી ગુડ. રોજના નહીં પણ ઓગણીસ નો આવે, જોજો જાદુ નો થઈ જાય, જોજો જાદુ નો થાય, સમજીને કરજો. ઓગણીસ નો આવે, બધાનો સરવાળો નહીં થાય આમાં. શાંતિથી યાદ કરો, તમે એમ સમજો ને. હાલો હું તમને એક એક્ઝામ્પલ આપું, ચાલો સાદી ભાષા મારી તમારી ભાષામાં. તમે તમારો મિત્ર અને તમારા મિત્રનો મિત્ર, તમે ત્રણે નાસ્તો કરવા ગયા, તમે લઈ ગયા છો નાસ્તો કરવા. તમે તમારો મિત્ર અને એનો મિત્ર તમે ત્રણે નાસ્તો કરવા ગયા દાખલા તરીકે, અને તમે તમે સપોઝ એક્ઝામ્પલ નાસ્તો કરવા ગયા બરાબર, અને તમે માની લો કે કોઈ કોઈ એમ સમજો ને કે કોઈ આઈ કેન્ડી ખાધી, સપોઝ ચાર કેન્ડી ખાધી, તમારા મિત્રે ત્રણ કેન્ડી ખાધી, પૈસા તમારે દેવાના હતા, તમે દેવા ગયા ને તો બાર કેન્ડીના પૈસા દેવાના થયા. તો જે મિત્રનો મિત્ર જે અઘરી નોટ છે એ કેટલી ખાઈ ગયો જરાક વિચારો. આપણે તમે ચાર ખાધી, તમારા મિત્રએ ત્રણ ખાધી, ત્રણેયનું બિલ બારનું થયું, તો તમારા મિત્રનો મિત્ર જે અઘરી નોટ આવી છે એને કેટલી ખાધી હોય? હા પાંચ ખાધી હોય ને ભાઈ, તો ટોટલ બાર થાય. તો આના ઉપરથી મને કામનો રેશિયો મળી ગયો, કામનો રેશિયો મળી ગયો કે એ ચાર બનાવે, બી ત્રણ બનાવે અને સી પાંચ હે ને. હા ડન ને. તો આ ચાર બનાવે, આ ત્રણ બનાવે, આ પાંચ બનાવે. તો હવે શું કહે છે પ્રશ્નમાં કે જે 18,000 રૂપિયા કામ માટે રાખ્યું તું એ અને બી એ, પણ એ અને બી એ એમ કીધું કે સી તું આવ અમારા ભેગો કામમાં. હા દાબેલી ખાવા ગયા, ઓકે યસ ડેફિનેટલી. તું આવ ભાઈ અમને કામમાં હેલ્પ કરવા. તો સી કે કાંઈ વાંધો નહીં, તું મારો ભાઈ છો એમ કરીને કામમાં મદદ કરવા માટે આવ્યો. અને એ ભાઈએ કામમાં પાંચ યુનિટ બનાવવાની હેલ્પ કરી. આ ચાર બનાવે, આ ત્રણ બનાવે, તો પાંચ બનાવે. આ ધબધબાટી બોલાવતો કામ પતાવે. તો હવે દિમાગ લગાવો, આ 18,000 રૂપિયા હવે બે જણા વચ્ચેનો વહેંચવાના થાય. પેલા એ અને બી જ ખાલી કામ કરવાના હતા, હવે સી એની મદદ કરવા આવ્યો. તો સી મફતમાં નો આવ્યો હોય ભાઈ, સી મદદના પૈસા લે, ચોખ્ખી વાત છે. તો અહીંયા હવે આજે 18,000 છે ને એ ત્રણેય વચ્ચે વહેંચવા. આપણે ગુણોત્તરને પ્રમાણે યાદ કરો ભાઈ, ગુણોત્તરને પ્રમાણે યાદ કરો, આ ત્રણેય વચ્ચે વહેંચવા પડે. ચાર ને ત્રણ સાત ને પાંચ બાર, ટોટલ બાર ભાગ હોય ને, બાર ભાગ એ 18,000 રૂપિયા છે. એમાંથી સી નો હિસ્સો શોધવાનો છે તારે, મોટા સી નો હિસ્સો શોધવાનો. તો સી કેટલા બનાવશે? પાંચ. સી પાંચ બનાવશે. હવે આનું સાદરૂપ આપતો, સાદરૂપ પાંચ ગુણ્યા 18,000 છેદમાં બાર બરાબર. ડાયરેક્ટ ઉડાડો તો 15 × 12 = 180 થાય, નહીતર છૂટક છૂટક ઉડાડો, બીજું હું પણ ઉડાડો ગમે એમ કરી. અહીંયા 6 × 3 = 18, 3,000 અને 15 × 15 = 75 તો જાણવા મળ્યું કે સી ને 7,500 રૂપિયા દેવા પડશે. કે બિચારો બહુ બહુ મહેનત કરે છે યાર, 7,500 રૂપિયા રોકડા દેવા પડશે. ચોખ્ખી વાત હે ને, સીધી સાદી વાત, સીધી સાદી વાત. શું કરી કહી આખી ઘટનામાં શું કીધું ભાઈ? ટોટલ આ સમજો ને, ટોટલ ત્રણેય ના થઈને બાર ભાગ છે, 18,000 ના બાર ભાગ પાડવાના, એમાંથી પાંચ ભાગ આ ભાઈ બંને આપવાના. પછી તો આ સાદુરૂપ છે, તો ગુણોત્તર પ્રમાણમાં ભણ્યા છીએ ભાઈ આપણે હે ને. ઘણા ક્વેશ્ચન્સમાં આવી બધી ચર્ચાઓ કરેલી છે, તો તમને યાદ હશે જેવી આશા રાખું છું. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે કંઈક કંઈક આમ જેને કહેવાય કે સમજવા જેવો દાખલો હતો. 7,500 રૂપિયા જવાબ આવશે. તો હવે તમે આન્સર આપો, ચાલો જોઈએ કેટલા સમજ્યા છો. હમણાં ખબર પડી જશે તમારે. અરે તમે આન્સર આપજો મને કે ચાલો એના લખ્યા છે કેટલા છે, તો કે ભાઈ 6 અને બીના લખ્યા છે 8 અને સીની મદદથી તેઓ બે દિવસમાં કામ કરે છે. બીજું બધું લખી દઉં તમને, અહીંયા 24, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 12, તો સી એકલો બનાવતો હશે 5. ચાલો હવે તમે મને આન્સર આપજો કે એને કેટલા રૂપિયા મળશે.
અને રૂપિસ કેટલા મળવા પાત્ર છે એના રૂપિસ કેટલા આમાં ઓપ્શન માં ન જોતા એમને મને આન્સર આપો એને મળવા પાત્ર રૂપિયા કેટલા એને મળવા પાત્ર ટોટલ Good, good, good. બધાનો જવાબ સાચો છે. Very good. મતલબ બધાનો કન્સેપ્ટ ક્લિયર છે ભાઈ. કન્ફર્મ કન્સેપ્ટ ક્લિયર બધાનો. બધા હોશિયાર. બરાબર 4 ને 3 7 ને 5 12. એટલે 12 કેટલા છે? 18000. 18000. આ કુલ છે. તમારે શોધવાનું છે કોનું મેં પૂછ્યું હતું? A નું. તો A નું પ્રમાણ કેટલું? 4 એ કેટલું? તમને સાદું રૂપ આપો. તો 4 × 18000 છેદમાં 12 જેના ભાગ પાડો 6 2 12 અને હવે છેદ ઉડાડો 6 3 18 અને 2 થી ઉડાડો 2 2 4 6000 રૂપિયા રાઈટ ક્લિયર છે ને મિત્રો બધા વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચાલો અહીંયા પણ પ્રશ્નમાં કઈક એવું કહ્યું છે કે A અને B ની કાર્યક્ષમતા 2:3 છે ભાઈ A અને B ની કાર્યક્ષમતા 2:3 છે જો B કોઈ કામ 12 દિવસમાં કરી શકતો હોય હા 12 નો થર્ડ બરાબર છે હા 100% સાચા છે થર્ડ ભાગ વેરી ગુડ સાચા છો હરીશભાઈ 100% સાચા કે ટોટલ ભાગ 12 છે અને ભાઈ 4 એટલે કે ત્રીજા ભાગના બનાવે છે પણ ત્રીજા ભાગના પૈસા એને મળશે 18000 નો ત્રીજો ભાગ એટલે 6000 સાચો બરોબર છે તો અહીંયા કહ્યું છે A અને B ની કાર્યક્ષમતા 2:3 છે જો B કોઈ કામ 12 દિવસમાં કરી શકતો હોય તો A કેટલા દિવસમાં કરી શકે આવો એક પ્રશ્ન આપણને પૂછ્યો છે ફરીથી સમજજો કે A અને B ની કાર્યક્ષમતા 2:3 છે એ નામનો વ્યક્તિ કોઈ કામ 12 દિવસમાં કરી શકતો હોય તો એ કેટલા દિવસમાં કરી શકે આ રીતનો પ્રશ્ન છે બરાબર એકદમ આસાન લેવલનો પ્રશ્ન છે પણ છતાંય ભૂલ ખવડાવે એવો પ્રશ્ન છે ભાઈ જોઈએ કેટલા સાચો આન્સર આપો છો ભાઈ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો હજી પણ લાઈક કરી દેજો જે પછીથી જોઈન થયા હોય ને લાઈક ન કર્યું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો એક વખત બરાબર છે ચાલો તો હવે એક વખત ચેક કરીએ કે શું 8 આવશે કે 18 આવશે શું લાગે 8 આવે કે 18 આવે ચાલો આઠ કે 18 તમને મેં બે ઓપ્શન આપ્યા ચાલો 8 10 18 ને 20 તો છે જ એટલે અહીંયા 2 ને 3 જોઈને એટલી તો ખબર પડી જાય 10 ને 20 તો જિંદગીમાં ના આવતા હોય બરાબર કારણ કે અહીંયા જે આંકડાઓ જોઈને આઈડિયા તો આવી જાય છે ઓકે ઓકે સરસ ચાલો અમુક ઓકે ગુડ ચાલો જોઈ લઈએ હવે જો અહીંયા ભૂલ શું થવા સંભવ છે હું તમને સમજાવી દઉં ધ્યાનથી સમજો અહીંયા મેં શા માટે તમને 8 અને 18 એવો પ્રશ્ન પૂછ્યો કારણ કે અહીંયા ભૂલ થવાની સંભાવના છે કઈ રીતે ભૂલ થઈ શકે તો કે બી કોઈ કામ 12 દિવસમાં કરે એટલે જનરલી સ્ટુડન્ટ અહીંયા શું કરશે ગુણોત્તર પ્રમાણ શીખ્યા હોય એટલે અહીંયાથી કન્સેપ્ટ ચાલુ કરે કે બી નો ભાગ કેટલો 3 ભાગ જે મને કેટલા આપેલા છે 12 દિવસ તો આપણને પૂછ્યું છે કે એ કેટલા દિવસમાં કરશે તો એના દિવસ કેટલા 2 કેટલા તો આ આ જે છે બી ના છે ને બી ની કાર્યક્ષમતા 3 છે તો અહીંયા 12 દિવસ તો 3 × 12 દિવસ તો 2 કેટલા એટલે આ 4 ગણા તો અહીંયા 4 ગણા આના 4 ગણા એટલે 8 આવી ભૂલો થતી હોય છે ધ્યાન રાખજો તો સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે અહીંયા તમે જે આ શું કહેવાય ત્રિરાશિ માંડી ને આ ખોટી ત્રિરાશિ છે કારણ કે ભૂલતા નહીં આ જે ગુણોત્તર છે શેનો આપેલો છે કાર્યક્ષમતાનો આપ્યો છે અને આજે આપ્યા છે ની કાર્યક્ષમતા નથી એ દિવસ છે દિવસ એટલે સમય છે તો તમારે સૌથી પહેલા સમયનો ગુણોત્તર મેળવવો પડે કે એ જેમ બી બરાબર અને કાર્યક્ષમતા અને સમયનો ગુણોત્તર એકબીજા કરતા વ્યસ્ત હોય
એક બીજા કરતા વ્યસ્ત હોય હવે તમે કહો એ બધું બરાબર વ્યસ્ત સુખ એટલે શું હું તમને સમજાવું કોઈ વ્યક્તિની કાર્યક્ષમતા ઓછી હોય તો એને ટાઈમ વધારે લાગે કોઈ વ્યક્તિની કાર્યક્ષમતા વધારે હોય તો એને ટાઈમ ઓછો લાગે કાર્યક્ષમતા એટલે કેપેસિટી ભાઈ સીધી વાત જેની કેપેસિટી ઓછી હોય એને ટાઈમ વધારે લાગે જેની કેપેસિટી વધારે હોય એને ટાઈમ ઓછો લાગે આ કાર્યક્ષમતા છે એટલે ખરા અર્થમાં સમયનો ગુણોત્તર એના કરતા વ્યસ્ત થઈ જાય એટલે સમયનો ગુણોત્તર થશે એ જેમ બી બરાબર ત્રણ જેમ બે અને હવે તમે ત્રિરાશી લઈ શકો હવે બીને મને આપેલા છે હવે આ સમયનો ગુણોત્તર છે એટલે કે દિવસનો ગુણોત્તર અને આ દિવસ છે તો હવે તમે કમ્પેર કરીએ બીના કેટલા છે બે જે મને આપેલા છે બાર દિવસ મને એનું પૂછ્યું છે એના છે ત્રણે કેટલા બરાબર આ બીના હતા આ એના હતા આ છ ગણા તો આ છ ગણા અઢાર રાઈટ આન્સર અઢાર થઈ આપો તો ઘટના આખી સમજાણી ભાઈ કે અહીંયા વ્યસ્ત પ્રમાણનો સંબંધ બનતો હોય કઈ કોઈ ગોખવાનું નથી સાદીને સીધી ભાષામાં મેં તમને સમજાવ્યું ભાઈ કે જો જેની કાર્યક્ષમતા વધારે હોય એને ટાઈમ ઓછો લાગે એટલે સમય ટૂંકમાં વ્યસ્તનો અર્થ જ આ થાય એક વસ્તુ વધારે બીજી ઓછી એને જ વ્યસ્ત પ્રમાણ જેની કાર્યક્ષમતા એટલે કે કેપેસિટી વધારે હોય એને ટાઈમ ઓછો લાગે જેની કાર્યક્ષમતા ઓછી હોય એને ટાઈમ વધારે લાગે સીધી વાત બરાબર કેપેસિટી જેની એના ઉપર ડિપેન્ડ કરે ઓકે ને ડન છે મિત્રો તો આશા રાખું છું કે આજના સેશનની અંદર પણ ખૂબ સારી એવી માહિતી આપણે સારા એવા દાખલાઓની ચર્ચા કરી છે આપણે આજના સેશનની અંદર પણ આપણે દાખલાઓ ભણ્યા છીએ તો આ બધાને ક્લિયર હશે મિત્રો ચોક્કસથી મિત્રો હજી પણ તમારે તમારા ગ્રુપ સર્કલની અંદર જેને જેને તમારે પહોંચાડવાનું હોય જેને જેને આ વિડીયો શેર કરવાનો શેર કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં અને અચૂકથી વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલને હજુ પણ આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જે મિત્રો નવા હોય અને ના ખબર હોય આજે 15મો લેક્ચર હતો ઓલરેડી 14 લેક્ચર આગળ જતા રહ્યા છે જેની અંદર મેં ઝડપ સમય અંતર ભણાવી દીધું છે જેની અંદર મેં ભાગીદારી ગુણોત્તર પ્રમાણ મિશ્રણ કેલેન્ડર ઝડપ સમય અંતર એન્ડ સો ઓન બરાબર આવા ઘણા બધા ચેપ્ટર્સ મેં ઓલરેડી આગળ ભણાવી દીધેલા છે વર્ગ વર્ગમૂળના દાખલાઓ ગણાવેલા છે જબરદસ્ત એની ટેકનિક્સ મેં સમજાવેલી છે બરાબર આ બધા જ આગળના લેક્ચર્સની અંદર ઓલરેડી આવેલા છે લસા ગુસ્સા આપણે કરેલા છે તો એમાંથી પણ જો કોઈને વિડીયો જોવાના બાકી હોય તો ચોક્કસથી અચૂકથી કહેજો મને જરા કે ભાઈ તમને જો વિડીયો હજી મતલબ કે મજા આવતી હોય કે તમને એમ લાગતું હોય કે ના હજી વિડીયોની અંદર કંઈક ખૂટે છે તો અચૂકથી કમેન્ટ બોક્સમાં અમને જણાવજો 100% અમે એમાં સુધારો લેવાનો પ્રયત્ન કરીશું પણ જો તમને અમારા વિડીયોમાં મજા આવતી હોય તમને ખરેખર સારું લાગતું હોય તો આ લેક્ચર પતી જાય પછી પણ કમેન્ટની અંદર અમને જણાવજો જેથી કરીને અમે પણ અમે એમાં કંઈ સુધારો કરવો પડે એમ હોય તો ચોક્કસથી કરી શકીએ બેસ્ટ આપવાની ટ્રાય કરીએ જ છીએ અને કોઈ સવાલ જ નથી તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં જય હિન્દ જય ભારત ખુશ રહેજો સલામત રહેજો